विश्व प्रसिद्ध यात्रा धाम अंबाजी खाते दर वर्षे योजा तो भादरवी पूनम नो महामेड़ो आ वर्षे तारीख 23-29 सप्टेम्बर 2023 दरमियान योजना छे। त्यारे आ महामेड़ा ना आयोजन माटे जिल्ला वहीवटी तंत्र द्वारा अत्यारथी तड़ामार तैयारीओ चाली रही छे। त्यारे आगळ वात करिए तो आ वर्षे मेला मां स्वच्छता पर विशेष भार मुकवामां आव्यो छे। श्री आरासुरी अंबाजी माता देवस्थान ट्रस्ट ना चेरमेन अकम बनासकांठा जिला कलेक्टर श्री वरुण कुमार वाले मीडिया ने माहिती आपता जणाव्युं हतुं के अंबाजी भादरवी पूनमना मेळामां दर वर्षनी जेम अलग अलग सेवा केम्पो सेवा माटे आवे छे। तेमणे कह्युं हतुं के आ वर्षे अंबाजी भादरवी पूनमना मेळामां एक नवीन प्रयोग करवामां आवी रह्यो छे, जेमां स्वच्छता माटे तमाम सेवा केम्पो वच्चे स्पर्धानुं आयोजन करवामां आव्युं छे। तेना माटे अंबाजीना तमाम विस्तारने 5 अलग अलग झोनमां वहेंचवामां आव्या छे अने तेना सुपरविजन माटे 5 टीमो पण बनावामां आवी। स्वच्छता माटे लगभग 11 जेटला मापदंडो नक्की करवामां आव्या छे, जेना आधारे दरेक सेवा केम्पनुं एसेसमेंट अने रेन्किंग करवामां आवशे। अने एमां जो सौथी स्वच्छ सेवा केम्पने अंबाजी मंदिर अने जिल्ला वहीवटी तंत्र तरफथी अवॉर्ड आपवामां आवशे। आ वर्षे अंबाजी मेळो प्लास्टिक मुक्त थाय एना माटे अपील करता कलेक्टरશ્રીએ કહ્યું કે સેવા કેમ્પો અને યાત્રાળુઓ દ્વારા પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવામાં આવે અથવા તો ઓછામાં ઓછો કરવામાં આવે, અને જો પ્લાસ્ટિકનો ઉપયોગ કરવો જરૂરી લાગતો હોય તેવા સંજોગોમાં બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિક કે જીપીસીબીની વેબસાઇટ પર ઉપલબ્ધ હોય તેનો જ ઉપયોગ કરીએ। ત્યારે કલેક્ટરશ્રીએ જણાવ્યું કે અંબાજી ભાદરવી પૂનમ મેળામાં સ્વચ્છતા માટે ગયા વર્ષની જેમ આ વર્ષે પણ જિલ્લા વિકાસ અધિકારીશ્રીના અધ્યક્ષસ્થાને એક સમિતિ બનાવવામાં આવી છે। અંબાજીના રસ્તામાં આવતા તમામ ગામોની અંદર અને સેવા કેમ્પોમાં જે કચરો પેદા થાય છે એના નિકાલની પણ આખી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। અમદાવાદ અને સુરત કોર્પોરેશન તથા આજુબાજુની નગરપાલિકા દ્વારા પૂરતા પ્રમાણમાં મેન પાવર આપવામાં આવનાર છે, જેના દ્વારા સતત સફાઈ કાર્ય કરીને મેળા દરમિયાન સ્વચ્છતા જાળવવાનું આયોજન કરવામાં આવ્યું છે। જીપીસીબીના સહયોગથી કચરાને રિસાયકલ કરવાનું પણ આયોજન છે તેમ તેમણે જણાવ્યું હતું। ત્યારે આગળ વાત કરીએ તો અંબાજી મેળામાં સેવા કેમ્પોની સ્વચ્છતા વિશે રેન્કિંગ આપવા માટે કુલ 25 ગુણના 11 જેટલા માપદંડો નક્કી કરવામાં આવ્યા છે, જેમાં સેવા કેમ્પો દ્વારા ડસ્ટબિન યોગ્ય રીતે ગોઠવવામાં આવ્યું છે કે નહીં, ડસ્ટબિનમાંથી કચરો યોગ્ય રીતે સેગ્રીગેટ કરવામાં આવે છે, ત્યારે દર્શનાર્થીઓના જમ્યા બાદ કે નાસ્તા બાદ કચરો યોગ્ય રીતે ડસ્ટબિનમાં નાખવામાં આવે છે, દર્શનાર્થીઓના પીવાના પાણી તેમજ જમ્યા બાદ હાથ ધોવા માટે પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા કરેલ છે કે નહીં, અને તે જગ્યાએ સ્વચ્છતા છે કે કેમ, ત્યારે કેમ્પના રસોઈયાઓ દ્વારા રસોઈ ઘરમાં યોગ્ય સ્વચ્છતા જાળવવા માટે યોગ્ય વ્યવસ્થા કરેલ છે કે નહીં, ત્યારે ડ્રેસકોડ જગ્યા અનાજ અને વાસણની સફાઈ અને સ્વચ્છતા કેમ્પની આજુબાજુ 20 મીટર વિસ્તારમાં જ કચરો પડેલ છે તે યોગ્ય રીતે ડસ્ટબિનમાં લેવાય છે અને સમયસર નિકાલ થાય છે કે કેમ, ત્યારે સ્વચ્છતા બાબતે જાહેરાત કરતી પબ્લિક એડ્રેસ સિસ્ટમ ગોઠવેલ છે કે કેમ, સ્વચ્છતા બાબતે જાહેરાત કરતી આ પબ્લિક સિસ્ટમ ગોઠવવામાં આવી છે કે નહીં તે પણ એક માપદંડ રહેશે, ત્યારે બનેલા ભોજનની જાળવણી માટે યોગ્ય સ્વચ્છતા જળવાય છે કે કેમ, ભોજન નાસ્તાની પ્લેટ બાઉલ સ્ટીલ અને બાયોડિગ્રેડેબલ મટીરિયલવાળા બાયોડિગ્રેડેબલ ન હોય તો પ્લાસ્ટિક સિવાયના છે કે નહીં, વધેલા ભોજન નાસ્તાના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરેલ છે કે કેમ, અને ઝોનલ અધિકારીશ્રીનું ઓવરઓલ માર્કિંગના આધારે સ્વચ્છતા અંગે સેવા કેમ્પોનું મૂલ્યાંકન કરવામાં આવશે। આગામી 23 તારીખથી ભાદરવી પૂનમનો મેળો શરૂ થવાનું છે અને દર વર્ષની જેમ આ વખતે પણ ઘણા બધા સંસ્થાઓ સેવા કેમ્પ રાખવાના છે। એક નવીન પ્રયોગ તરીકે આ વર્ષે જિલ્લા વહીવટ તંત્ર દ્વારા બધા સેવા કેમ્પ્સ વચ્ચે એક સ્વચ્છતાની પ્રતિયોગિતાનું આયોજન કરવા માટે નક્કી કરવામાં આવેલ છે। તમામ જે વિસ્તાર છે એને 5 અલગ અલગ ઝોન્સની અંદર ડિવાઈડ કરવામાં આવેલ છે, એના માટે 5 અલગ અલગ ટીમોને બનાવવામાં આવ્યા છે। લગભગ 11 જેટલા મુદ્દાઓ અમે નક્કી કર્યા છે, જેના આધારે દરેક સેવા કેમ્પનું અસેસમેન્ટ કરવામાં આવશે અને સમયાંતરે એને રેન્ડમ વિઝિટ કરીને સેવા કેમ્પ્સની રેન્કિંગ કરવામાં આવશે, અને એમાં જે સૌથી સ્વચ્છ
सेवा कैम्प्स हशे मंदिर तरफ थी अने जिला वहीवटी तंत्र तरफ थी एने अवॉर्ड्स पण आपवामां आवशे। आपणे आ वर्षे अंबाजीनो जे मेळो छे ए क्लीनलीनेस साथे अने इको फ्रेंडली वे में पूरु थाय एना माटे अमे बधाने अपील पण करीए छीए के प्लास्टिकनो उपयोग मिनिमम करवामां आवे, बने त्यां सुधी बायोडिग्रेडेबल वस्तुओनो उपयोग करवामां आवे, अने जो प्लास्टिकनो उपयोग करवो जरूरी लागतुं होय एवा संजोगोमां आजनी तारीखे बायोडिग्रेडेबल प्लास्टिक्स पण आवे छे। जीपीसीबीना वेबसाइट उपर, सीपीसीबीना वेबसाइट उपर ए बधा सप्लायर्सनी लिस्ट अवेलेबल छे। तो हूँ बधा आयोजको अने बधा लोकोने अपील करीश के एवा सप्लायर्स जे बायोडिग्रेडेबल प्लास्टिक्स बनावे छे एमना पासेथी प्लास्टिक्सनो उपयोग करी शकाशे। के गया वखतनी जेम आ वर्षे पण जिला विकास अधिकारीश्रीना हस्तक एक कमिटी बनावामां आवी छे अने रस्तामां आवता तमाम गामोनी अंदर तमाम सेवा कैम्प कैम्पोमां जे पण कचरो पैदा थाय छे ए बधा कचराने कलेक्ट करवा माटे एने डिस्पोज करवा माटे एनी आखी व्यवस्था गया वर्षनी जेम करवामां आवी छे। अमदावाद कॉर्पोरेशन, सूरत कॉर्पोरेशन अने आजूबाजूनी नगरपालिकाओ द्वारा पण शहरी विकास विभाग थ्रू अमने पूरता प्रमाणमां सफाई माटे मैन पावर आपवामां आवनार छे अने ए बधानो उपयोग करीने अमे साफ सफाई करशुं। साथे साथे एक नवो प्रयोग तरीके अमे जीपीसीबी थ्रू जे रिसाइक्लिंगनी कंपनीज छे अमे एमने संपर्क करवानो प्रक्रियामां छीए के डम्प साइडमां जे पण कचरो भेगो थाय एने अहींथी क्लियर करीने एने रिसाइकल करीने एने आખું ક્લિયર કરી દેવામાં આવે એવા પ્રયત્નો પણ અમે અત્યારે કરી રહ્યા છીએ। રામજી રાયગોર સાથે લાઈવ 24 ન્યૂઝ બનાસકાંઠા।